તમને હું કહું, આ ઘરેલું અત્યાચાર એટલે શું કહેવાય? ઘરેલું અત્યાચાર સમજો, તમે બધી બહાર આવો, આખો દિવસ નકરા ફેસબુક માં ને યુટ્યુબ માં ને ખબર નહીં ક્યાં ક્યાં આમ નત નવીન વાનગીના વિડીયો જોયા જો કરે, બરાબર છે? આમ બનાવો, તેમ બનાવો, ફલાણું બનાવો, ઓલું શું કહેવાય, રોટલીના સમોસા બનાવો, સોખાન શીરો બનાવો, બાજરાના પીઝા બનાવો, નત નવીન આઈટમના વિડીયો જોવો. પણ સાંજે જ્યારે અમે ખાવા બેસીએ તો અમારા થાળીમાં શું આવે? મગની ખીચડી અને છાશ. આને કહેવાય ઘરેલું અત્યાચાર. આજ સાંજે શું છે ખાવામાં? મગની ખીચડી, શાક અને છાશ. આજ કહેવાય ઘરેલું અત્યાચાર? આવું તે કઈ હોતું હશે? તેરા સાથ હૈ કુછ ભી નહીં હૈ અંધેરું સે ભી મિલ રહી. વર્ષ 2019 અને વેકેશનમાં કરી ગોવાની મોજ. તો રાણી, ગોવાના બીચ ઉપર મોજ આવે છે ને? અરે મોજે મોજ, બહુ મજા આવે છે મને તો. મોજ તો આવે જ ને. ઉડંચુ ટ્રાવેલ્સ માંથી સ્પેશિયલ પેકેજ કર્યું છે. સ્પેશિયલ હે, સરસ. તઈ તમને મજા તો આવે છે ને? લ્યો લ્યો તંબુરાની મજા. આ ગોવાના બીચ ઉપર લાવીને લીંબુ છોડા પાસો તે ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં, લે તઈ. ચીયર્સ. આમાં શું મોજ કરવી આ બા યારે? ત્રણ ટાઈમ દૂધીનું શાક ખવડાવે અને પાંચ ટાઈમ લીંબુ સોડા પીવડાવે. હરિયાલી હે, જાડવા તો જાડવા. મને ખબર છે તમે કેવા જાડવા જોવો છો એમ. હખણા જ રહેજો. હું કીધું હખણા જ રહેજો. હા ભાઈ. અને હા, મજા તો આવે છે ને? આવે છે, બહુ મજા આવે છે. કોઈ વાંધો નહીં, કરો મજા. હવે તું જો કેમ મજા લઉં. વેઇટર, મારી હાટો છે ને એક સ્પેશિયલ ત્રોફુ જોઈ. કેવું ત્રોફુ? સ્પેશિયલ ત્રોફુ, સમજાઈ ગયું ને? હા, ફટાફટ બીચ ઉપર બેઠો. અઈ, હું મંગાવ્યું તમે? બિયર. હે, ત્રોફુ મંગાવ્યું? ત્રોફુ આમ પેટ પગલો સાવળે છે એનું. બહુ ભરાડી બાઈ છે, પોતે મોજ નહીં કરે અને બીજાને કરવાય નહીં દે. અઈ, હું તમને શું કહું, હવે આવતા વર્ષે આપણે ક્યાં જાવું? આવતા વર્ષે? હા. અઈ, હું એક કહું, શિમલા જઈ તો. શિમલા? હા. અરે 2020 નું વર્ષ છે ને, એક નંબર રહેવાનું છે, એક નંબર. એટલે આપણે શિમલા નહીં, આપણે જાવું સિંગાપુર. આપણે જાવું સિંગાપુર. હે, સિંગાપુર? અરે વાહ વાહ. હમણાં જ બુકિંગ કરાવું લે. જો તું ઉડનસુ માંથી ભૂખાભાઈ બોલે. હું ભૂખો પોતે. સમજો, આપણું આવતા વર્ષનું એક પેકેજ બુક કરો. ક્યાંનું? થાઈલેન્ડનું. થાઈલેન્ડનું નહીં, સિંગાપુરનું ફેમિલી પેકેજ. અને સમજો, એકદમ 5-star પેકેજ બુક કરવાનું છે, બરાબર છે? બધી ફેસિલિટી હોવી જોઈએ. હા, 2020માં મોજે મોજ કરવાની છે. અને સમજો, આપણા પૈસા જમા છે કે નહીં એમાંથી કાપી લેવાના, બરાબર? ફ્લાઇટમાં જવાનું, ફ્લાઇટમાં જવાનું. હા, તો અહીંયા હાલતા થોડું છે ભાઈ. ખબર છે, બુક કરો. હાલો બુક. સાહેબો રે ગોવાળિયો રે મારો, સાહેબો રે ગોવાળિયો. ઈનો ઈ સાહેબો વર્ષ 2020. હલો, અરે આ ઉડન સુમતી ગુગાભાઈ બોલે. હું ગુગો પોતે. અરે એમ કહેતો તો કે આપણા ઓલા પૈસા જમા છે ને, તો જરાક મોકલાવજો ને. આ લોકડાઉન શું છે, હમણાં વાપરવાને ખૂટી ગયા છે. ક્યાં પૈસા ભાઈ? કયા પૈસા એટલે? આપણે જમા છે. હા, તો આપણે સિંગાપુરનું પેકેજ નતું બુક કરાવ્યું, ભૂલી ગયા ઘડીક વારમાં? પણ આપણે ક્યાં સિંગાપુર ગયા છીએ? નથી ગયા, પણ આપણે ફ્લાઇટમાં જવાનું, ફ્લાઇટમાં આવવાનું ને હોટલો બધું બુકિંગ ન કર્યું હોય ઉલટાનો હું તમને ફોન કરવાનો હતો કે આપણા 25,000 રૂપિયા છે ને બાકી બોલે છે, એ ક્યારે આપો છો? હલો હલો હલો.
જબરું કે ભાઈ આને તો હમી ફૂક મારી કાલા કુતરા કોડા તને ઓય હું કરો છો હું કરું આ દૂધી સોલું છું તો સુધારો ને જલ્દી મારે શાક કરવાનું મોડું થાય છે પર ભાખરી લોટે બંધાઈ ગયો પરોખા ઘડી પરોખા ભાઈ કરું છું આ કોરોના એ તો ખરેખર આ મગજનો આઠડો કરી નાખ્યો છે અને હવે તો બેડ મારી ગઈ છે મારી બુદ્ધિ સિંગાપુર ગયું મારો પ્લેન આવી ગયું અને હવે રહી ગઈ હાથમાં ખાલી દૂધી હાલ દૂધી ખાવા સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ દૂધીનો નહી મને ખબર છે કે દૂધીનો ન બને હું તો એમ કેતી હતી ઉભી રે ઉભી રે કાંઈક તું પાકીટમાં દૂધી નથી લાવી ને હોવા હું હોવા બરની કાઢતી દૂધી કહું જોવે કો મારી ઇજ્જત કરાઈ જાય તો જોવે તું કે કોઈ દૂધી નથી ખાતા વાળી બધાય દૂધી ખાય છે બરાબર છે પણ ઘરે આમ તારી જેમ બહાર નહીં અને પાકી પર દૂધી કોણ નાખે બધી બાયું મેકઅપ રાખી મેકઅપ તું દૂધી બહાર હું તમને હું કહું કોઈ નથી કેવું બોય કોઈ નથી કેવું પણ એક વાત કે આ બરફના ગોળાને અને આ દૂધીને હું લેવા દેવા તારી જેમ પાકેટ માં દૂધી નાટાનો મારતું હોય એ ખાય દૂધી તો આવે બુદ્ધિ નથી જોતી મારે બુદ્ધિ નથી જોતી અને તારી જેવી તો જોતી જ નથી બુદ્ધિ પહેલા એક નહીં બે ગોળા બનાવજે બે ન ખાના બાબા ઉબે આમનું જોસો તારે થવી ને આમ બધી ખમડેલ દૂધી વાળો બરફ નો ગોળો તો ખૂણામાં જા અને પેટ ભરીને ખા હું તો છે ને મારો આમ રબડી મલાઈ આઈસ્ક્રીમ વાળો ગોળો ખાય બહુ હાલ કેવા દિવસો હતા એ કેવા દિવસો હતા કેવો ઉનાળો અને કેવો એ બરફ નો ઘોડો મલાઈ ને રબડી ને હુકો મેવો ડૂટી ફૂટી માટે આઈસ્ક્રીમ મોજ આવતી મોજ અત્યારે તો ક્વોલિટી માઇન્ડ માઇન્ડ મળે એમાં ડૉક્ટર કહે જેટલી ક્વોલિટી ઓછી ખાવ એટલું સારું કાંઈ વાંધો નહીં નહીં ખાઈ બીજું તો હું કેવા દિવસો હતા એ કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન સરપ્રાઈઝ થેન્ક યુ યાર થેન્ક યુ લીંબુ શરબત લાવી ને ચારનું ગળું હુંકાતો તો ના આ લીંબુ શરબત નથી તો હું છે ઉકાળો કડવો કડવો અને ગુણકારી ઉકાળો લ્યો લે પીવો તો પડશે પાંક કેવા દિવસો આવી ગયા ક્યાંય બરફનો ગોળો અને ક્યાંય આ ઉકોળો ઉકાળો કડવો કડવો હવે બધી બાયુનો મુખ્ય સવાલ તો હવે તમે ત્યાં જમવામાં શું લેશો સમજો તું છે ને ગમે એ બને ગમે એ બને પણ દૂધી
અરે હું તમને છે ને શાક બીજું બનાવી દેત, પણ ઘરમાં ખાલી દૂધી જ પડી છે. કેમ હા હું જોવો છો ઘરમાં ખાલી દૂધી જ છે? હા ચાલીએ. દૂધી તને બહુ ભાવે કા? અને આ દૂધી નું શાક કરીને તું મને ખવડાવવાની છે બરાબર? તમને જ ખવડાવું તો સમજો, આજથી આ ઘરમાં તારે ક્યારે દૂધીનું શાક બનાવવાની જરૂર નહીં પડે. કેમ કેમ? આમ સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે ગોવાળિયો.